બાપુ સાના ખૂણે કોક દીક રોય છે, નીલિયો રોયો છે ને તઈ મેરડીયા દીકરો દીધો છે, એમને નથી દીધો. મારી મારા હો હો દુશ્મનો છે, મારી દુશ્મન ની આંખ માં ઝેર નાખી દે એવો તો દે. હું ગરીબ છું, હું નીલિયો ગરીબ છું, મારો બાપ ગરીબ છે, મારી એ મારી રૂડિયા દાઢા ની મેરડી ગરીબ નથી. તમારી નબળી વેળા આવે તારે તો સમય સારો છે, પણ આ ભક્તિ કરી અમારો ગુરુ બેઠા છે, અમારે કાળિયા બિલ ની મેરડી થી અમારે માસી બધા બેઠેલા ભુવા હરેશ રાવર નો અમારો ધવલ ભુવો કમડિયાની સરકાર એને આપણે દિલથી માની છે, અમારે અશ્વિનભાઈ ને માથે હાથ છે, ભાઈ માં જગદંબા બા મેરડી ની દયા હોય ને આપણે બધા ભુવાને તાજી જ માની છે, કારણ કે આ તો ફૂકા લાકડા છે, અત્યારે ભેગા થયા હવાર ભાંગી જવાના. પણ બાપ જેદી સમય આવે ને પોતાના ભાઈ વગર જેના મદદ વારી ઊભા રહી મારે કઈ નથી, એટલે કે મારી પાસે કઈ નથી, હગા પાસે જાય તઈ કે મારી પાસે નથી, પણ દવાખાનાના પગે થી જે નિલેશભાઈ સાના ખૂણે રોયા હોય ને કે ઓહો મળી, કોઈ બાવણું ન પકડે કે બાપ હગા મેલે વાયુ મેલે ગાયકી થાય, બાકી અરે સાહેબ ની ગાયકી નો મળી. ડોક્ટર એમ કે નારી ની દીકરા નો થાય તેથી મારી રૂડિયા દાઢા ની મેરડી બોલી દીધી, નેલિયા દુનિયામાં જા તારા પગ થી હું કદાચ દવાખાના ના પગ થી હું મેરડી આંભરી ગયું હોય ને. હા આવી આવી બાપ, અને આટલો ભરોસો છે મારી તને હાલ કેવાનું, મેરડી વધાર ન હોય દુનિયામાં જેના વડવાની કમાઈ હોય ને. વાહ ભાઈ વાહ, મેં કીધું ને જેદી સમય સાથ છોડે દુનિયા વેરી થાય, પોતાના પારકા બલે બલે દાજી વાત નહીં. મારે ભાઈ મોટા ભાઈ વાત કરી, નિલેશભાઈ જયારે 100 મહિનાના હતા ડોક્ટરે રજા દે દીધી કે બે ફેફસા ફેલ છે. આહા જોવો તો ખરા, તેથી અમારા નિલેશભાઈ ના બાપુ સાના ખૂણે રૂડિયા દાઢા ની મેરડી ને કઈ રોય તક મળી, મારો બાળો વિખાઈ જાય છે, મારો બાળો વિખાઈ જાય છે. મારી ગાયકી ની કિંમત છે, પણ હું દિલથી અહીંયા ગાઉં છું કે બાપ જેને ભૂખા હુઈ હુઈ પોતાના બચલા માથે, કે પોતાનો બાપ ભૂખો હુર્યો કે આજ મારા બચલા ભૂખા નો રહીએ પોતાની જનતા આ સોગટના જાળવામાં કાર્ય મજૂરી કરી ગયા બાપ મારો નીલિયાને કાઈ થાય નહીં બધું વેચી નાખું. અરે કમાટિયાની સરકાર ધવલબુવા મામા
501 રૂપિયા હરે શ્રાવણ ને બક્ષીસ આપીશ, મામા નું તાજ ચડાવી લેશું. આજે હરે શ્રાવણ ને એક રૂપિયો નો ખપે, ભલામણ મારા ભાઈ ના દીકરા નો બર્થડે છે એટલે આયા ડ્રીસ ને આપું છું. ભાઈ મારો જને જોયો હોય ને ખબર પડે કે બાપ મેલડી માહે તો જણા રૂવાડા બારી નાખા જણા તેરવા બારી નાખા મળી આયા નહીં, પણ હારિયા વેલમાં રૂડિયા દાઢા ની મેરડી ને ભલામણ કોઈ દીકરી ટકોરો કરે હે કે મારી જોજે હો, આજ નીલિયા ની કોઈ બેન દીકરી હોય કોઈ બેન નો અવાજ કરે મારી જોજે, આજ તારી સાયે મારા ભાઈ ઉજરે મારી મેરડી મારી મેરડી બેઠો છો મને કોઈ કઈ કીધું નથી, પણ આ નિલેશભાઈ બેઠા છે રાત ના 12 વાગે નીલિયા માથે જો કઈ કદાચ આચપ આવે અને રૂડિયા દાઢા ની મેરડી કે નીલિયા તારા બાપ ને જગાડી રાતે 1 વાગે કેવા નો જાવ ને તો ધરતી ની માથે મને સોગઠ ના જાણવે મને ખાતા મરી જાવે. માસી પણ બેઠા છે, હું મેરડી ને બહુ માનું છું ભાઈ, જે કઈ દીધેલું છે મેરડી નું મારા મામા અમારે કમડિયા ની સરકાર અમારે બાપ જો બાપ, પણ મેરડી છે ને એમને ન મળે આ મેરડી વાહે ભાઈ મુકવા પડે હગા મુકવા પડે મારી દેવી. ભાઈ એમ કે બોલ, તારે મારું કીધું કરવું છે કે મારું મેરડી નું કીધું કરવું છે? સમય આવે ને જેમ ભાઈ આપણને મૂકી દીધા ને આમ ખંભે થયા કે મારી પાસે કઈ નથી, પછી આપણો સમય આવે ને એટલે એમ કહેવાય કે હવે મારી પાસે મારી મેરડી સિવાય કઈ નથી. તમે મેરડી કે જગાડી કે હવે તારે તારા ભાઈ પેલા કું મેરડી પેલા બોલ હવે તારે કોણ પેલા છે? આ મેરડી માહે જગ મૂકી દેવું પડે સંસાર મૂકવા પડે. બેઠા બેઠા રોલે મરી કોણ કેવું કોણ મારું સાંભળે કોણ કેવું રોજ નો સાંભળે પણ કોક દી સાંભળી જાય. મારી મારું કોઈ સાંભળે એવું નથી દીકરી નું સાંભળે એવું દુનિયામાં મેરડી કોઈ નું ના સાંભળે.
કોઈ હગા રૂઠે તો મનાવી લે, કોઈ ભાઈ રૂઠે પાંચ પછી તો મનાવી લે, કોઈ વાલા જાયા રૂઠે તો મનાવી લે, પણ જેદી આપણે ન કરવાની કરીને આમ ખંભે મળી બાયુ સડાવવા મળીને એટલે ગઈ. પછી હાથમાં હાથ જોડી એને સાના ખૂણે ઓલો સ્વામી માંગડ જંતર વગાડતો હતો, પાવાની દેવી વહી ગઈ અને બાળા રાજા રોવા માંડ્યો હતો. ત્રણ રાત ને ત્રણ દી રોયો હતો ને પોતે રાજવી હતો, ત્રણ રાત ને ત્રણ દી રોયો હતો તોય પાવાની દેવી પાછી નહોતી આવી. પછી સાના ખૂણે રોતા રોતા દીકરી હામે બહેન તઈ મેરડી કે ભલામણ જા તારા હમું લે, પણ મારી દીકરી જો કદાચ મને આહુડું પાડે અને કદાચ કોઈ રાગ જાણી અને આંગળી છીદન વાહમાં નો છોટી જા દુનિયામાં હું ગરીબની દેવી મેરડી.